ભરૂચના સાંસદ મનસુખ વસાવાને કેટલાક યુવાનો લોકરક્ષકની પરીક્ષામાં જવા માટે બસ સેવા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરતા હતા. સાંસદ મનસુખ વસાવાએ બસનો મુદ્દો ઉકેલવાની તૈયારી દર્શાવી. ત્યાં એક યુવકે તેના ગામમાં અગાઉ જાહેરાત થવા છતાં હજુ મોબાઈલ ટાવર ન લાગ્યા હોવાની રજૂઆત કરી. તો સાંસદ મનસુખ વસાવા જેના ઉશ્કેરાય ગયા. સાંસદે પિત્તો ગુમાવ્યું અને જે જનતાના વોટ થકી પોતે સાંસદ બન્યા છે તે પ્રજાને જ રાજા બનીને ખખડાવવા લાગ્યા. મનસુખ વસાવાએ સવાર પૂછનાર યુવક પર ગુસ્સે ભરાઈને કહ્યું કે તારે મારી સાથે વાત જ નહીં કરવાની. એવું કેવા માંગુ કે તમે જે મુંગજ આવીને રજૂઆત કરેલી ને ટાવર ની, તો મારા ગામમાં ટાવર જ નહીં. તમે ટાવર મુંગજ 10 ટાવર મંજૂર થયેલા પણ એ ક્યારે મંજૂર થાય? થશે ને યાર, એ ક્યારે પણ થશે. પછી વાત શાંતિથી વાત કરવાની, એટલે વાત નહીં કરવાની. પણ અને આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા વિશાલ પાઠક. વિશાલ, જ્યારે જનતા જ સવાલ પૂછે ત્યારે જવાબ આપવાને બદલે સાંસદનું ગુસ્સે ભરાઈ જવું, પૂરી વિગતો શું? આખરે શું વાતચીત ચાલી રહી હતી અને ક્યાંની આ વાતચીત છે? હાજી, જે મનસુખ વસાવા છે તેમને ઘણા લોકો જે લોકરક્ષક ભરતીની જે પરીક્ષા હતી તે દરમિયાન એમને રજૂઆત કરી હતી કે અમારા ગામમાં બસો મૂકવાની વાત હતી અને બસો ત્યાંથી બસ મૂકવાની વાત હતી. તે બાબતે મનસુખે એકદમ શાંત સ્વભાવે જવાબ આપ્યો હતો કે હા, એ મેં રજૂઆત સાંભળી છે અને આગળની કાર્યવાહી બી થઈ ગઈ છે. અને તે દરમિયાનમાં જ વચ્ચે એક યુવાને એમને ઊંચા અવાજમાં પૂછ્યું કે અમારે ત્યાં મોબાઈલ ટાવર માટે તમે પરમિશન આપી છે તો એ ક્યારે મુકાશે? તે દરમિયાન આમ મનસુખભાઈનો સ્વભાવ આમ શાંત છે અને ઘણીવાર ગુસ્સે પણ થઈ જતા હોય છે, અધિકારીઓ પર પણ ગુસ્સે થઈ જાય છે. તો આ જે વ્યક્તિ હતો તેની ઉપર એકદમ મનસુખભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને એમને ખખડાવી કાઢ્યા હતા. આભાર વિશાલ.